નમસ્કાર મિત્રો, ખાસ આ સમાચારો તમારે જાણવા જરૂરી છે જો તમે હળવદ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો. મિત્રો, કારણ કે મિત્રો આપણે થોડા સમય પહેલા જે છે તે હળવદ સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવે કે જગ્યાના અભાવે દર્દીઓને કેવી હાલાકી પડતી હતી એનો એક જે છે વિસ્તૃત અહેવાલ જે બતાવ્યો હતો, તેની સાથે આ મારી પાછળ જે તમે હોસ્પિટલ જોવો છો મિત્રો, તો એ લાખો કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરી હતી ને ત્યાર પછી ધૂળ ખાતી હતી આ હોસ્પિટલ. આ વાતની જે છે ધારાસભ્યની સાથે ગામના જે જાગૃત લોકો છે તેઓએ પણ એની ખાસ મિત્રો નોંધ લીધી હતી અને ત્યાર પછીના જે કંઈ બધાના પ્રયત્નો હતા અને પ્રયત્નો સફળ રહ્યા એટલે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમરોનો ખૂબ ખૂબ આભાર. તેની સાથે જે મિત્રોએ આમાં સાથ સહકાર આપ્યો છે કે જેને ખરેખર લોકોને પડતી જે તકલીફ હતી તો એ જોઈ છે અને સમાચારો જે આપણે બનાવ્યા હતા તેને પોઝિટિવ રૂપમાં એમને લીધા હતા કે ખરેખર આ સમસ્યા જે છે હળવદના લોકોની હતી, દર્દીઓની હતી, તો એ સમસ્યાને ધ્યાને લઈ અને વિશાળ જગ્યામાં જે સરકારી હોસ્પિટલ કે જે અગાઉ પહેલાં અહીં જ હતું એને રિનોવેશન અત્યારે કરી નાખવામાં આવ્યું છે અને અહીં જે છે સરકારી હોસ્પિટલ ફેરવી નાખવામાં આવી છે. એટલે જે કંઈ મિત્રો નાની મોટી કંઈ બીમારીઓ હોય તો સીધા ગામમાં જે સરકારી હોસ્પિટલ હતી ત્યાં જતા હતા, તો તેના બદલે હવે ધાંગધ્રા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં જે છે મિત્રો એ સરકારી હોસ્પિટલ ફેરવી નાખવામાં આવી છે. એટલે એની ખાસ નોંધ લેજો. તેની સાથે જો તમારે દાંતની કંઈ પણ તકલીફ હોય તો એનો જે કંઈ વિભાગ જે છે ને મિત્રો એ એકમાત્ર જે છે જૂની સરકારી હોસ્પિટલ ખાતે ચાલુ છે અને એક એક્સરેનું, કારણ કે એ અત્યારે થોડોક જગ્યાનો ને એના માટે રૂમ ને બધું જોઈ એટલે એ જે છે મિત્રો એ અત્યારે ત્યાં રાખ્યું, એ પણ ટૂંક સમયમાં અહીં ફેરવી નાખવામાં આવશે. એટલે હાલ જે મિત્રો સરકારી હોસ્પિટલ આપણી છે હળવદ શહેરમાં જે હતી એ શહેરમાં જ છે, બહાર ક્યાંય ગઈ નથી, પરંતુ ધાંગધ્રા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં કે પહેલાં જ્યાં આગળ સરકારી હોસ્પિટલ હતી ત્યાં આગળ ફેરવી નાખવામાં આવી છે. એટલે દરેક મિત્રોને પણ એક વિનંતી કે આ સમાચારો જે છે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે લોકો સુધી નથી પહોંચ્યા તો વિડીયોને એને શેર કરજો અને પહોંચાડજો, કારણ કે ઘણા બધા એવા પરિવારો હોય છે કે જે પ્રાઇવેટ હોસ્પિટલના મોંઘા બિલો નથી આપી શકતા, પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે નથી જઈ શકતા, એ આવતા હોય છે સરકારી હોસ્પિટલમાં, સારવાર પણ સારી એવી મળતી હોય છે. આ બિલ્ડિંગ છે ને મિત્રો 1989માં બનેલું છે, તમે વિચાર કરો. એ જોકે જે તે સમયે આપણે જે છે મિત્રો એ બતાવ્યું હતું પણ ખરું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી વલ્લભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ નાણામંત્રી શ્રી અરવિંદભાઈ સંઘવીના ખાસ ઉપસ્થિતિમાં આ જે છે ને મિત્રો એનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1989માં આખું બિલ્ડિંગ બનેલું બહુ વિશાળ છે અને રિનોવેશન કરી નાખ્યું છે એટલે વિશેષ સારું છે. તમામ જે વિભાગો છે એમાં બાદ કરીએ ખાલી ડેન્ટલ વિભાગ એટલે કે દાંતનો જે વિભાગ હતો મિત્રો તો એ અત્યારે જૂની સરકારી હોસ્પિટલ ખાતે છે, બાકીના જે બધા વિભાગો જે છે એ અહીં ફેરવી નાખવામાં આવ્યા છે, આ બિલ્ડિંગમાં ફેરવી નાખવામાં આવ્યા છે. બેસવાની પણ સારી એવી વ્યવસ્થા છે, દર્દીઓ માટે પણ સારી એવી વ્યવસ્થા છે, બેડની પણ સારી એવી વ્યવસ્થા છે. જૂની સરકારી હોસ્પિટલમાં આપણે જોતા હતા કે જો કોઈને પીએમ કરવા ત્યાં આગળ લાવે તો બાજુમાં ડિલિવરીના ને એના ખાટલા હોય અને એમાંય જો કોઈ કોહવાઈ જેલી લાશ હોય તો એ ડિલિવરીના ખાટલામાં બે જે મહિલાઓ હોય તો એને પણ એટલી જ મુશ્કેલી પડતી હતી. હવે જો કે અહીં બધા જુદા જુદા વિભાગો છે મિત્રો અને સારી એવી સુવિધાઓ પણ જે છે એ ઉપલબ્ધ અહીં કરવામાં આવી છે. તમામ જે કંઈ વિભાગો જૂની સરકારી હોસ્પિટલ કે જે ગામમાં હતી ત્યાં સારવાર મળતી તે તમામ પ્રકારની સારવાર અને સુવિધા સાથે કે કોઈને બાટલો ચડાવવો હોય તો બેડ ન હોય તો નીચે ન હોવું પડે, નીચે ગાડલું પાથરીને ન સૂવું પડે કે પછી એના પરિવારને હાથમાં બોટલ પકડીને એને ખુરશીમાં બેહરાવીને બાટલો ચડાવવી પડે એવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે થઈને આ બધી મિત્રો તમે જોવો છો. કારણ કે કોવિડની જે બીજી ને પછી ત્રીજી લહેર પછીની જે કંઈ એની વાતો હતી ને એને લઈને આખી જે આખી હોસ્પિટલ જે છે મિત્રો એ આખી રિનોવેશન આ કરવામાં આવી છે, તમામ સુવિધાઓ જે છે એ રાખવામાં આવી છે. આ બધી સુવિધાઓ છે, તેની સાથે જનરલ વોર્ડ પણ આપણે જે છે એ પણ બતાવીએ, કારણ કે મોટાભાગના બધા જે છે ત્યાં આગળ આવતા હોય છે. આ સ્ત્રી વોર્ડ છે, પેલા પણ આપણે બધા જોતા હતા કે એક જ રૂમ ને એમાં ને એમાં જ બધું થતું, પણ અહીં સારી એવી બધી જે છે મિત્રો એ સુવિધા સ્ત્રીઓ માટે કે એની પ્રાઇવસી જે કંઈ છે એ પણ મિત્રો જળવાઈ રહે એટલા માટે થઈને બધા વિભાગો પણ જુદા છે, સુવિધાઓ પણ જે છે એ પણ સારી એવી છે મિત્રો. અને જનરલ વોર્ડમાં પણ આપણે જે છે એ બાજુ પણ જઈએ, કોઈ મહિલાઓ નથી ને તો આપણે થોડી જેમની યારે વાત કરે વાંધો ને, હા લેબર હાલ ડિલિવરી ઓલી બાજુ મુખ્ય, હા પેશન્ટ
ઓકે, એટલે ખાસ જે મિત્રો હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના જે છે મિત્રો છે, એને ખાસ આ વિડીયો મિત્રો જોઈજો, નોંધ લઈજો તમે, કે હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ હળવદની કે જે ગામમાં હતી, ભવાની મેડિકલની બાજુમાં હતી, તો એને હવે ફેરવી અને ધાંગધ્રા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં લઈ લેવામાં આવી છે. એટલે કારણ કે અમને આજે એક બે મિત્રોનો ફોન આવ્યા હતા, કેટલા ત્યાં આગળ દર્દીઓ અમુક જાતા હોય તેને ખબર નથી, ખબર ન હોય તો અહીંયાથી પાછા આવી જાય કે ખરેખર હોસ્પિટલ બંધ થઈ ગઈ હું એમ. એટલે આવું છે મિત્રો. આખો ઓલ એસી સારું કહેવાય. આ જનરલ ઓપીડી છે મિત્રો, અને પાછો આખો એસી હોલ છે આરયુ. એટલે જે કંઈ સુવિધાની ખામી હતી એ સુવિધા જે છે મિત્રો એ પૂરી થશે, અને વળી પાછા જે કંઈ આમાં જે કંઈ મિત્રોએ મહેનત કરી છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન, કે આવડી મોટી હોસ્પિટલ આપણા હળવદમાં હતી, કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાયા પછી હમણાં ધૂળ ખાતી હતી અને ત્યાં આગળ કોઈ એવી સુવિધા નથી મળતી, એ હોસ્પિટલ અહીંયા ફેરવી લેવામાં આવી છે. અને હવે દર્દીઓને જે કંઈ સુવિધાઓ છે મિત્રો એ મળવાની છે. ખાસ એક નોંધ એ લેજો, ડેન્ટલ વિભાગ જે છે કોઈને દાંતની કે એની કંઈ તકલીફ હોય તો એ સરકારી હોસ્પિટલ જે પહેલાં હતી ત્યાં આગળ જ જાય, કારણ કે એ વિભાગ જે છે તે ત્યાં આગળ જ ચાલુ રહેવાનો છે. બાકીના તમામ જે કંઈ વિભાગો છે મિત્રો એ અહીં ધાંગધ્રા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જની બાજુમાં, પંચમુખી ઢોરાની એક્ઝેટ બાજુમાં ટેલિફોન એક્સચેન્જની પણ બાજુમાં, અને ધાંગધ્રા રોડ ઉપર આ હોસ્પિટલ જે છે હળવદની સરકારી હોસ્પિટલ એ ફેરવી લેવામાં આવી છે. આભાર મિત્રો.